આજના લોકસભાની ચૂંટણીના શુભ પ્રસંગે કોકરેજ તાલુકાની જાહેર જનતાની અહીંયા ઓફિસ ખોલી છે, એનું ઉદઘાટન છે અને આપણા ડાભી સાહેબ અત્યારે વધારી રહ્યા છે, 10-1 મિનિટમાં જ વધારે છે. અને મંચસ્થ મહાનુભવો બહાદુરસિંહજી વાઘેલા, અણદાભાઈ, ભરતસિંહ, હરગોવનભાઈ, પૃથ્વીરાજસિંહ, અજરતભાઈ, ઈશ્વરલાલ, હીરા કાકા, બીજુભા, વડીલો, મંચસ્થ મહાનુભવો, કોકરેજ તાલુકામાંથી બધેલા બહેનો, ભાઈઓ અને પત્રકાર મિત્રો, લોકશાહી આપણા ભારતમાં આવી છે એટલે આપણા એક મતથી આ દેશનો જે નેતા આપણે બનાવીએ, આપણા રાજ્યનો બનાવીએ, એ આખું શાસન આપણું સંચાલન એ કરતા હોય છે. અને આપણો એક મત, હમણાં ઈશ્વરલાલે કહ્યું કે રાષ્ટ્રપતિનો પણ એટલો કિંમતી છે અને એક સામાન્ય ઝુંબડામાં રહેતા પણ એનો મત એટલો કિંમતી. એટલે આપણો મત એળે ના જાય, એક મતમાં તો હારજીત થતી હોય છે. એટલે બીજું, એક ક્ષત્રિય સમાજને થોડી વિનંતી કે જે આગળ આપણા આ એક ખોટી હવા અડી છે, પેલા ગાંડરિયા પ્રવાહ જેવી, એને બહુ કોઈ પ્રોત્સાહન ના લો. ભાજપ જ જીતવાનું છે ગુજરાતમાં, 25-25 સીટ એક તો જીતેલી છે, 25 જીતવાની છે. મોદી સાહેબ વડાપ્રધાન થવાના છે, આમાં મીન મેઘ નથી. એટલે હમા પોણીએ અને હમા વાયરે ઉપડીએ તો ધૂળ ઓખમ આવે મિત્રો. એટલે આપણે કોઈ થોડું આગા પાછા હોય, મિત્રો હોય, ઓછી સમજણ વાળા હોય, કદાચ એને સમજાય અને આપણે હાથે રાખીએ. અત્યારે આપણા વિઝિબલ લેવલના નેતા નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાના છે. અને આપણો એક પણ કિંમતી મત પાતળ ના જાય, વહેલા ઉઠી અને 5 વાગ્યા સુધીમાં 70-80% મતદાન થાય એવી આપ સૌને સૌને વિનંતી. અસ્તુ, ભારત માતા કી જય.